આજે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરી રહ્યા છીએ. અનાવૃત બીજધારી વનસ્પતિને અંગ્રેજીમાં જિમ્નોસ્પર્મ્સ કહેવામાં આવે છે. જિમ્નોસ એટલે નવરો એટલે કે નેકેડ, અને સ્પર્મા એટલે કે બીજ. જે વનસ્પતિના બીજ નગ્ન છે એટલે કે ખુલ્લા છે, એટલે કે કોઈ આવરણથી આવૃત નથી, એટલે કે બીજાવરણથી આવૃત નથી, ઈ બધી વનસ્પતિને અનાવૃત બીજધારી કહેવામાં આવે. અનાવૃત બીજધારી વનસ્પતિ. હવે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત આગળ વધારશું. ફલન પહેલા અને પછી બીજનું સ્થાન એક જ હોય છે, જેને લોક્યુલ કહેવામાં આવે છે. તેની અંદર પોટલ, પોટલમાં બીજ હોય છે, ત્યાં બીજ છેવટ સુધી ક્યાંક પડી રહે છે, પણ આવૃત હોતું નથી. વળી આપણે પશ્ચફલનથી બીજ ઢંકાયેલા, પશ્ચફલન શબ્દ આવ્યો ત્યારે એનો મુખ્ય શબ્દ છે ભાર. પૂર્વફલન, ફલન અને પશ્ચફલન એમ ત્રણ વિભાગની અંદર આપણે ફલનની જે લાક્ષણિકતાઓ છે એ વર્ણવી. પશ્ચફલન એટલે કે ફલન થઈ ગયા બાદ, આપણે ખબર છે સ્ત્રી કેસર, કેસર પરાગરજ સ્ત્રી કેસરના અંડકોષમાં મળે, એટલે ત્યાર પછી વળી ગયા પછી સંમિલન પામ્યા પછી, એટલે કે સંયુગ્મન થયા પછી, યુગ્મરજન પામી જાય ત્યાર પછી જે ઘટનાઓ છે એ બધી ફલન પછી એટલે કે પશ્ચાફલનની ઘટના. ટૂંકમાં વનસ્પતિમાં બીજ ઉત્પન્ન થાય, પરિપક્વ થાય, પુષ્ટ થાય અને છેવટે આવરણ થાય ત્યાં સુધી એ કોઈ આવરણથી આવરિત નથી આવી વનસ્પતિ. એટલે ઉત્ક્રાંતિના ક્રમમાં એ આવૃત બીજધારીની પહેલાનું એટલે કે પહેલાના ભૂતકાળની વનસ્પતિ છે. કદ કેવું શાખાઓ છે નીચેના ભાગમાં વનસ્પતિ સૃષ્ટિનું પણ ઊંચામાં ઊંચું છે, જેની ઊંચાઈ આશરે 150 મીટર જેટલી છે. ખૂબ જ જમીનમાં ઊંડે સુધી વિકાસ પામે એવું મૂળ એને સૌથી મળી મૂળતંત્ર કહેવાય. કવકમય, કવકમય એટલે કે ખૂબ એવી વનસ્પતિની અંદર આપણે અગાઉ શીખી ગયા આપણને જ્યારે સ્વકેમય મૂળતંત્ર સિકોયા સિમ્પલ ગ્રેડ જેવી ઊંચી અથવા તો વૃક્ષ આસ્થમય લાકડું આપતી વનસ્પતિમાં જોવા મળે છે. જ્યારે
કોષો અવરોધ પામે અને બાકી રહેલા કોષો છે
એ પરાકોષ તરીકે વર્તન કરે છે જે એક પીઓઈ છે મહાબીજનું પર્ણ મહાબીજન ધરી સાથે મળી અને જે શંકુ આકારની રચના રજૂ કરે છે તેને માદા શંકુ કહેવામાં આવે છે અથવા એનું બીજું નામ મહાબીજન ધારા માદા શંકુ છે બંને બીજાનો ધારી એક જ વૃક્ષ ઉપર હોય એવું એક પુરાણ પાઈ પણ બંને બીજાનું ધારી એટલે કે મહાબીજાનું ધારી અને નર બીજાનું ધારી જુદા જુદા વૃક્ષ ઉપર હોય એવા ઉદાહરણ છે સાયક્રસ આમ જોઈએ તો બધા હૃદયના કોષો છે એ કોષોમાંથી કોઈ અમુક કોષ એ મહાબીજાનો માતૃકોષ તરીકે વર્તે છે બાકીના કોષ છે એ માતૃકોષો છે એને નરિશમેન્ટ એટલે કે પોષણ આપવા માટે સર્જાય અને આ જે માતૃકોષો જેટલા છે એની આયુ કયું જે નરિશમેન્ટ અથવા તો જે એને પોષણ આપનારા કોષોથી સર્જાયેલા છે એ આખો પ્રદેશ છે એ પ્રદેશના આવરણથી રક્ષાયેલો છે આમ જોઈએ તો આપણે આ બંનેની જે સંયુક્ત રચના થાય લઘુ બીજાણુ મહાબીજાણુ એમાંથી ઉત્પન્ન થતા અંડકોષ અને નરજન્યુ અને માદાજન્યુ એની સંયુક્ત રચના છે એ અંડકની અંદર મહાબીજાણુ પોષણ પર આવે છે ત્યારે કોઈ એક બહુકોણીય વિકાસ ધરાવતો અંડક હોય છે એ અંડક છે એ સ્ત્રી જન્યુ ધાતુ તરીકે વર્તે છે એમાંથી સ્ત્રી જન્યુ ધાતુ ઉત્પન્ન થાય પરાગ પુરુષ એને મળે પણ કઈ રીતે મળે તો કે લઘુ બીજાણુ પર્ણ પરથી લઘુ બીજાણુ ધાની પરથી આ મહા બીજાણુ ધાની પર પવન દ્વારા સ્થાપિત થાય છે ત્યારે ખુલ્લા અંડકોષના છિદ્રોના સંપર્કમાં જેવા ખુલ્લા અંડકોષના સંપર્કમાં આ પરાગ કોષ આવ્યો કે તુરંત જ તેમાંથી એક નલિકા ઉત્પન્ન થાય છે જે નલિકાને પરાગ નલિકા કહેવાય આ પરાગ નલિકામાં હોય છે શું એટલે પરાગ નલિકાની અંદર એક વનસ્પતિ કોષ હોય છે અને નર જન્યુ હોય છે વનસ્પતિ કોષ સદા એને પોષણ એટલે કે ખોરાક પ્રાપ્ત થાય અને નર જન્યુ છે એ આ પરાગ નલિકામાં અગ્ર છે અગ્રસર થતા અને છેવટે અંડકના છિદ્રમાં જઈ અને અંડક સાથે એનો મિલાપ થતા એમાંથી નલિકા ઉત્પન્ન થાય ફલિતાંત સમય જતા ભ્રૂણમાં પરિણમે છે આમ આ વનસ્પતિઓ છે એના બીજ આવરણથી ઢંકાયેલા નથી સમગ્ર જીવન દરમિયાન બીજ બીજા આવરણ વડે આવૃત નથી અથવા તો કલાવરણથી આવૃત નથી ઉદાહરણ તરીકે જોઈએ તો સાયકસ પાઇનસ અને જિન્કો આ ત્રણ એ અનાવૃત વિધારી વનસ્પતિના ઉદાહરણ છે